હેલો સ્ટુડન્ટ્સ સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ સેવન રીડ વન મંકીસ્પો વાંદરાનો પંજો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે હર્બલ્ટ મૃત્યુ પામ્યો અને ત્યારબાદ મિસિસ વાઈટને એવી ઈચ્છા એક દિવસ થઈ આવી કે એ એમના દીકરાને પુનઃ જીવતો પરત મેળવે તો એમણે મિસ્ટર વાઇટને કહ્યું કે પેલો પંજો ક્યાં છે અને મિસ્ટર વાઇટે કહ્યું કે શા માટે તારે પંજો જોઈએ છે ત્યારે મિસિસ વાઇટે એમને જવાબ આપ્યો કે મારે મારા દીકરાને જીવતો જોવો છે મારે મારા દીકરાને પરત લાવવો છે અને ફોર્સફુલ્લી એવું કહી શકાય કે મિસિસ એ મિસ્ટર વ્હાઈટને મજબૂર કર્યા એ વિશ વ્યક્ત કરવા માટે ઈચ્છા વ્યક્ત કરવા માટે અને મિસ્ટર વાઇટે પંજા પાસે માગ્યું કે આઈ વિશ માય સન અલાઈવ અગેઇન મારો દીકરો ફરીથી જીવતો થાય પુનઃ જીવિત થાય પુનર્જીવિત થાય એવી મને ઈચ્છા છે ત્યારે પંજો નીચે પડી જાય છે જમીન ઉપર અને ત્યારબાદ થોડા સમયની અંદર જ દરવાજે ટકોરા સંભળાય છે અને જે દરવાજે દરવાજે ટકોરા સંભળાયા તો મિસિસ વાઇટ ખોલવા માટે જાય છે દરવાજો ખોલવા માટે જાય છે ત્યારે મિસ્ટર વાઈટ કહે છે કે ભગવાનને ખાતર તું એને અંદર નહીં આવવા દેતી કારણ કે એમના દીકરાથી ડરી ગયા હતા હવે એ મૃત્યુ પામ્યો છે ને ફરી પાછો આવશે એવો એમને ખૂબ ડર લાગી ગયો એટલે મિસ્ટર વાઇટે તેણીને ના પાડી કે તું એમને અંદર આવવા દેતી નહીં હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરના અંતિમ ચરણમાં છીએ અંતિમ પડાવમાં છીએ ઘટના કેવી રીતે વળાંક લે છે જોઈએ એમણે બીજી ઈચ્છા વ્યક્ત કરી હવે આપણે આગળ જોઈ રહ્યા છીએ યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન અહીંયા આ સેન્ટેન્સ બોલનાર છે મિસિસ વાઇટ મિસિસ વાઇટ એવું કહે છે અફ્રેડ ઓફ afraid ઓફ એટલે નાથી ડરવું ઓન સન એટલે પોતાનો દીકરો તમે તમારા પોતાના દીકરાથી ડરો છો લેટ મી ગો મને જવા દો લેટ મી ગો એટલે મને જવા દો પરવાનગી માંગતો વાક્ય છે વાક્ય છે પરમિશન માંગતું વાક્ય છે આઈ એમ કમિંગ હર્બર્ટ ટાઈમ કમિંગ હર્બર્ટ હું આવી રહી છું હું આવી રહી છું વિદ્યાર્થી મિત્રો આ સેન્ટેન્સ છે અને એવું ફીલ થતાની સાથે એમણે કહ્યું કે હર્બર્ટ હું આવી રહી છું હું આવી રહી છું મિસ્ટર વ્હાઈટ સર્ચ ફ્રેન્ટિકલી ફોર ધ મંકી સ્પો સર્ચ એટલે વિદ્યાર્થી મિત્રો શોધવું શોધખોળ કરવી ફ્રેન્ટિકલી એટલે બે બાકળા થઈને એટલે કે ખૂબ ચિંતિત થઈને એટલે વાંદરાનો પંજો મંકીસ્ઇટે ચિંતિત થઈને બે બાકળા થઈને વાંદરાનો પંજો શોધ્યો એટલે કે ભયભીત થયેલા ઓફ વોટ વોઝ લાઈકલી ટુ હેપન વોટ વોઝ ટુ હેપન એટલે શું બનવાનું હતું જે બનવાનું હતું ને તેનાથી ભયભીત થઈને મિસ્ટર વાઇટે બે બાકડા થઈને ચિંતિત થઈને વાંદરાનો પંજો શોધ્યો વિદ્યાર્થી મિત્રો પુરુષ સેન્ટેન્સ એવું કહે છે કે હવે મિસ્ટર વ્હાઇટ બહુ ખૂબ જ ચિંતિત થઈ ગયા છે એમને ખૂબ ડર લાગી રહ્યો છે કે હવે શું બનશે એ જે બનવાનું હતું તેનાથી ભયભીત થઈને વાંદરાનો પંજો છે એમણે શોધ્યો એઝ હી હર્ડ ધ ચેન રેટલ બેક

સાદી ભાષામાં ભોગળિયો પણ કહે છે એ આગળો જે છે આગળો જે છે ડ્રોન એટલે કે ખસી રહ્યો હતો સ્લોલી ધીમેથી એન્ડ સ્ટીફલી સ્થિરતાપૂર્વક ફ્રોમ ધ સોકેટ એટલે કે ખાંચમાંથી ખાંચમાંથી આગળિયો ધીમેથી અને સ્થિરતાપૂર્વક જે ખસી રહ્યો હતો અને સાંકળ ખખડવાનો એમણે અવાજ સાંભળ્યો હિ ફાઉન્ડ ધ પો ફાઉન્ડ એટલે મળી ગયું પો એટલે પંજો એમને પંજો મળી ગયો એમની ત્રીજી અને આખરી ઈચ્છા છે એમણે માગી લીધી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો આપણે કહી શકીએ કે બે ઇચ્છા તો એમણે માગી લીધી હતી બીજી ઈચ્છાથી દરવાજે જે ટકોરા પડી રહ્યા તો ટકોરા પડી રહ્યા હતા એ હરબડ ત્યાં આવ્યો હતો અને હવે ત્રીજી ઈચ્છામાં એમણે શું માગ્યું છે એ તમે સૌ કોઈ છે અનુમાન લગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો જેવો એમણે ખખડવાનો અવાજ સાંભળ્યો અને આગળો છે ખાંચમાંથી ધીમેથી અને સ્થિરતાપૂર્વક ખેંચાઈ રહ્યો તો એ અવાજ સાંભળતાની સાથે એને પંજો મળી ગયો અને એમણે છેલ્લી અને ત્રીજા ત્રીજી ઈચ્છા વ્યક્ત કરી દીધી જોઈએ આપણે એ ત્રીજી ઈચ્છા શું હતી એ તો આમાં કીધું નથી પરંતુ તમે સૌ કોઈ અનુમાન કરી શકો છો કે એમણે એવું ત્રીજી ઈચ્છામાં કહ્યું હશે કે મારે મારા દીકરાને જીવતો પરત જોઈતો નથી એટલે ત્રીજી ઈચ્છા એમણે એવી વ્યક્ત કરી ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ એટ વન્સ નોકિંગ એટલે કે ટકોરા સાઉન્ડ ઓફ નોકિંગ એટલે ટકોરાનો અવાજ સ્ટોપ એટલે બંધ થઈ ગયો એટ વન્સ એટલે તરત તરત જ જ ટકોરા પડવાનો અવાજ બંધ થઈ ગયો જોકે તેમ ઇકોઝ કુડ બી વિધિ ધ હાઉસ ઇકોઝ એટલે પડઘા કુડ બી હર્ડ એટલે સાંભળી શકાતા હતા વિધિન ધ હાઉસ એટલે ઘરની અંદર જો કે એમના પડઘા છે ઘરની અંદર સંભળાતા હતા દરવાજે જે ટકોરા પડવાનો અવાજ હતો ટકોરા આવવાનો અવાજ હતો એ એકાએક બંધ થઈ ગયો તેમ છતાં એ તેમના પડઘા છે ઘરની અંદર સાંભળી હતા વિદ્યાર્થી મિત્રો અહીંયા કોન્ટ્રાસ્ટ ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ એટ બટ સ્ટીલ એ આ બધા જ જે શબ્દો છે એ સેન્ટેન્સ હાવેવર વગેરે વગેરે સેન્ટેન્સ જે આવે છે વિદ્યાર્થી મિત્રો એવું બતાવે છે કે

અને ખાસ કરીને ગર્જનાઓ થવા લાગી એટલે કે ગર્જનાના અવાજ આવવા લાગ્યા સડનલી ધેર સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થન્ડર એકાએક ગર્જનાના અને તિરાડો પડવાના અવાજ છે એ સંભળાવા લાગ્યા ધ હાઉ સ્ટાર્ટેડ ક્લેપ્સિંગ સ્ટાર્ટ એટલે શરૂ થવું ક્લેપ્સિંગ એટલે જમીન દોસ્ત થવાનું પડવાનું ઘર છે પડવા લાગ્યું ઘર જમીન દોસ્ત થવા લાગ્યું ધ રૂફ walls and staircase started falling down રૂફ એટલે છાપરું walls એટલે દિવાલો staircase એટલે દાદર આ બધું જ પડવા લાગ્યું સ્ટાર્ટેડ ફોલિંગ એટલે પડવાનું શરૂ થઈ ગયું ડાઉન નીચે છાપરું દિવાલો દાદર બધું નીચે પડવા લાગ્યું જમીન દોસ્ત થવા લાગ્યું they rush towards the ground rush એટલે અહીંયા દોડી જવું તેઓ

સોરી તેઓ મેદાન તરફ દોડી ગયા એન્ડ ધેન રેન ટુવર્ડ્સ મેન ગેટ ઓફ ધ વિલા રેન એટલે દોડી જવું ટુવર્ડ્સ એટલે તરફ મેન ગેટ એટલે જે મુખ્ય દરવાજો હતો વિલાનો એ ત્યારબાદ આ ઘરના મુખ્ય દરવાજા તરફ દોડી ગયા અહીંયા વિદ્યાર્થી મિત્રો તેઓ જોત જોતામાં ત્રીજી ઈચ્છા જેવી વ્યક્ત થાય એટલે તરત જ ઘરમાં છે એ તિરાડો પડવાનું ચાલુ થયું ઘર જમીન દોસ્ત થવા લાગ્યું છાપરું દિવાલ દાદર બધું નીચે પડવા લાગ્યું અને તેઓ ભયભીત થઈને ગ્રાઉન્ડ તરફ દોડી ગયા અને નિશાસો નાખીને તેઓ વળી પાછા છે ઘરના દરવાજા તરફ દોડી ગયા હવે આઉટ સાઈડ એટલે બહાર એટલે કે ગેટની બહાર ધ સ્ટ્રીટ લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ ઓવર અ કામ એન્ડ એમટી રોડ આઉટ સાઈડ એટલે ઘરની બહાર સ્ટ્રીટ લેમ્પ એટલે કે જે શેરીની બત્તી હતી તે સ્પ્રેડિંગ એટલે કે ફેલા એ ફેલાવો કરી રહી હતી ઇટ્સ લાઇટ એટલે એમનો પ્રકાશ ફેલાવી રહી હતી ઓવર અ કામ એન્ડ એમટી રોડ એકદમ શાંત અને ખાલીખમ રસ્તા ઉપર એમના અજવાળાને ફેલાવી રહી હતી વિદ્યાર્થી મિત્રો બહારની બાજુએ શેરીની બત્તી છે એકદમ ખાલી રોડ ઉપર અને શાંત રસ્તા ઉપર એ પોતાની બત્તીનું અજવાળું ફેલાવી રહી હતી ધ સ્પેલ ઓફ મંકીસ પો ધ સ્પેલ ઓફ ધ મંકીસ પો હેડ વર્ક સ્પેલ ઓફ મંકીસ પો એટલે વાંદરાના પંજાના જાદુએ હેડવર્ક એટલે કામ કર્યું હતું અહીંયા વાંદરાના પંજાએ આ મંત્રેલા વાંદરાના પંજાએ ખાસ કરીને આ જાદુઈ ટોણો કરેલો જે વાંદરાનો પંજો હતો એમણે એમનું કામ કર્યું હતું હેડવર્ક એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ વિદ્યાર્થી મિત્રો આખી જે સ્ટોરી છે એકદમ થ્રિલર સ્ટોરી અને આપણને એમ થાય કે હવે પછી શું હવે પછી શું અને છેલ્લે એમને ત્રણ ઈચ્છા જે છે વ્યક્ત કરી અને ત્રણે ત્રણ ઈચ્છા છે એ પૂર્ણ થઈ પહેલી ઈચ્છામાં મિસ્ટર વાઇટે બસો પાઉન્ડની માગણી કરી મળ્યા પણ એમનો દીકરો ગુમાવ્યો બીજી ઈચ્છા એમણે એમનો દીકરો જીવતો થવાની ઈચ્છા વ્યક્ત કરી એ પણ પૂરી થઈ અને એવું લાગ્યું કે અંદર આવી રહ્યો છે ત્યાં એમણે ત્રીજી ઈચ્છા વ્યક્ત કરી દીધી અને એ ઈચ્છા એવી હશે કે આઈ ડોન્ટ વોન્ટ માય સન અલાઈવ અગેન મારે મારા દીકરાને જીવ તો ફરી વાર જોઈતો નથી આવી ત્રીજી ઈચ્છા વ્યક્ત કરતાની સાથે જે પરિણામ મળ્યું એ પણ જોયું તો દરેક ઈચ્છા એ વિદ્યાર્થી મિત્રો આ જે એમને ખાસ કરીને જે મહાત્મા મહાત્માએ ઓલ્ડ ફકીરે કહ્યું હતું કે જે ભાગ્યની સાથે ચેડા કરે છે એમને ખૂબ દુઃખ ભોગવવું પડે છે તો આ એમને દુઃખ ભોગવવાનો વારો આવ્યો અને એમની ઈચ્છાઓ તો પૂરતી થઈ પરંતુ એમણે છેવટે એમનો દીકરો ગુમાવવાનો વારો આવ્યો તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું યુનિટ સરસ મજાનું સાતમું યુનિટ જેમનું રીડ વન મંકીસ્પો આપણે જોયું અને હવે પછીના લેક્ચરમાં આપણે બીજું રીડ જે છે એ જોઈશું